નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ બાર અને વિશે તત્વજ્ઞાન સામાન્ય પ્રવાહમાં મિત્રો દ્વિતીય પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરતા પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સમય રહેશે ત્રણ કલાક અને કુલ ગુણ રહેશે સો વિભાગ એની વાત કરીએ તો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાના રહેશે દરેકનો એક ગુણ છે એટલે કે દસ વિકલ્પના દસ ગુણ રહેશે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એથી જેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે તો મિત્રો સાચો જવાબ આવે છે સી વિધાન પરિવર્તી ત્રણ સાદા વિધાનવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે તો મિત્રો આઠ એટલે કે સાચો જવાબ આવે છે એ પ્રશ્ન નંબર ત્રણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો સાચો જવાબ આવે છે બી એક હોય છે વિદ્યાર્થી મિત્રો કોંજ એટલે કે સીઓ નિયમ કયા નામથી ઓળખાય છે તો સાચો જવાબ આવે છે સી સમુચય પ્રશ્ન નંબર પાંચ કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે તો સાચો જવાબ આવે છે એ વૈજ્ઞાનિક વ્યાપ્તિ પ્રશ્ન નંબર છ સત્ય એટલે શું તો સત્ય એટલે જ્ઞાનનો ગુણ છે હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો હતો એટલે કે કયા દેશમાં થયો હતો તો ભારત જગતના વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી અગિયાર અષ્ટાંગ યુગમાં બહિરંગો કેટલા છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ડી પાંચ પ્રશ્ન નંબર દસ સાત્વિક આહારથી ચીત કેવું બને છે વિદ્યાર્થી મિત્રો સંતુલિત બને છે વિભાગ બી નીચેના પ્રશ્નના ઉત્તરો એક વાક્યમાં આપો દરેકનો એક ગુણ રહેશે અને વિભાગ બી પણ દસ ગુણનો રહેશે દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે કે દલીલના પ્રામાણ્યનો નિર્ણય દલીલના રૂપ ઉપર આધારિત છે પ્રશ્ન નંબર બાર અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ જણાવો તો અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોય છે પી અને મિત્રો વી અને અહીં આપણને ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જો આ રૂપ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ રૂપ જે છે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું છે સીડીના નિયમનો રૂપ લખો તો પી ક્યુ આર એવી રીતે મિત્રો તમારે લખવાનું રહેશે અરવિંગ કોફી કેટલા નિયમો આપેલા છે તો છ પદ ચતુષ્ટયનો દોષ કેટલી રીતે થાય છે તો બે રીતે ધર્મ અને વિજ્ઞાન બંનેનું અંતિમ ધ્યેય શું છે તો સત્યની શોધ છે ધર્મ માનવ જીવનને કેવા પ્રકારની અનુભૂતિ કરાવે છે તો મિત્રો ધર્મ માનવ જીવનને ધન્યતા અને કુતુર તથાની અનુભૂતિ કરાવે છે ધર્મને પ્રજા જીવનનો આધારસ્તાંભ કોણે ગણાવ્યો છે તો ધર્મને મિત્રો પ્રજાજીવનનો આધારસ્તાંભ મહર્ષિ વેદવ્યાસે ગણાવ્યો છે ઈશ્વરવાદીના મતે જગતના સર્જક કોણ છે તો ઈશ્વરવાદીના મતે જગતના સર્જક ઈશ્વર છે સી મિત્રો બે ગુણના પ્રશ્ન પૂછાશે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપવાના રહેશે અને બાવીસ ગુણનો સી રહેશે જો વિભાગ સી વિભાગી ડીએનએનો મિત્રો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો જો અમારો તમને વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આ સંપૂર્ણ જે છે જવાબો સાથેનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની મિત્રો લિંક છે ત્યાં જઈને ડાઉનલોડ કરી અને આ પીડીએફ પણ જે છે મિત્રો સંપૂર્ણ મેળવી શકો છો